જામનગરમાં પંચવટી વિસ્તારની રહેવાસી એક યુવતીના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં લગભગ સવા મહિના પછી કોરોનાનો કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે કોરોનાગ્રસ્ત યુવતી હાલ હોમ આઇસોલેટ છે તંત્ર દ્વારા યુવતીના પરિવારજનો તથા પાડોશીઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જામનગરના બેડીમાં રઝાનગર તથા ફારૂકે આઝમ ચોકમાં ગઈકાલે વહેલી સવારથી વીજ પુરવઠો ખોરવાયો હતો એક સ્થાનિકના મકાનની અગાસી ઉપરથી પસાર થતો વીજવાયર તૂટી જતા વીજળી ગુલ થઈ ગઈ હતી પરંતુ મકાન માલિકે PGVCL ના કર્મચારીઓને સમારકામ કરવા મકાનની અગાસી પર જવા દીધા ન હતા જેને પગલે મોડી રાત સુધી વીજ પુરવઠો શરૂ થયો ન હતો ઉનાળામાં કલાકો વીજળી ગુલ રહેતા સ્થાનિકોએ આક્રોશ સાથે વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો આખરે જે મકાનની અગાસી પર વીજ વાયર તૂટ્યો હતો તેના મકાન માલિકને સ્થાનિક સમજાવતા સમારકામ શક્ય બન્યું હતું અને કલાક પછી વીજ પુરવઠો પૂર્વવત જામનગરમાં સોમવારે મોડી સાંજે બેડ ગેટ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા એક એમ્બ્યુલન્સ પણ જામમાં ફસાતા જોખમી સ્થિતિ ઉદ્ભવી હતી સાંજ પછી ટ્રાફિક નિયમન માટે વાહન ચાલકો સ્વયંશિસ્ત અનુસરે એ જરૂરી છે

ભાજપના પ્રદેશ યુવા મોરચા દ્વારા રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા યોજવામાં આવી રહી છે આજે આ યાત્રાનું જામનગરમાં આગમન થયું હતું આ યાત્રાનું ગુલાબનગર પાસે સ્વાગત કરાયું હતું ત્યાર પછી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ લાલ બંગલા પાસે યાત્રા પૂર્ણ થઈ હતી જામનગરના તપોવન ફાઉન્ડેશન દ્વારા સત્તર એપ્રિલે મા બાપ વગરની સોળ કન્યાના સમૂહ લગ્ન કન્યાદાન લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સંસ્થાના માર્ગદર્શક પૂર્વ રાજ્યમંત્રી પ્રોફેસર ડોક્ટર વસુબેન ત્રિવેદી બ્રહ્મ સમાજના અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા સંસ્થાના હોદ્દેદારો પરેશભાઈ જાની તથા રાજનભાઈ જાની દ્વારા માહિતી આપવામાં આવી હતી